આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય ગુજરાતી કવિતા પાંચ ગુર્જરીના ગૃહ છે તેના સ્વાધિના પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવી તો આજનો આ વિડીયો શરૂ કરતા પહેલાં તમે હજી સુધી અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બે લાયકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો તો શરૂ કરીએ આજનો આ વિડીયો પ્રશ્ન પહેલો નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો પ્રશ્ન એક તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો જવાબ આશરે બાર વર્ષની ઉંમરે હું અને અમારા કુટુંબના સરખી ઉંમરના ભાઈ બહેનો વરસાદની મોસમ માણવા માણાવદર ગયા હતા અમારા અમારી સાથે વડીલો પણ હતા માણાવદર ગામ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું છે ગામની નજીક ખડખડ વહેતી નદીમાં નાહ્યા કાશ્મીરના ચિનારા બાગ તેમજ નિશાન બાગની યાદ અપાવે એવા અહીંના સુંદર બગીચામાં ગુલાબ મોગરો ચંપો ચમેલી વગેરે સંબંધી રંગબેરંગી ફૂલોએ જાણે સુગંધની મહેફિલ જમાવી હતી બોર શેતુર જેવા અનેક ફળોથી વાડી શોભતી હતી ખેતરોમાં શેરડીના રસને ઉકાળી એમાંથી ગોળ બનાવાતો હતો અમને સૌને રકાબીમાં સોના જેવો પીળો ગરમ ગરમ ગોળ ખાવા આપ્યો વાડીમાં હરણા મુક્તપણે ફરતા હતા સસલા નાચતા કૂદતા હતા ઝાડ પર ઉછળ કૂદ કરતી હતી ગાયો અને ભેંસો ઊભી હતી વાડીમાં આંબા ડાળે ઝૂલતી કોયલના ટહુકા ગામના મંદિરના શિખર પર બેસી મધુર સ્વર રેલાવતો મોર આકાશમાં દેખાતું મેઘધનુષ અને વિશેષ તો પહાડ પરથી નીચે ઉતરતી નદીના પાણીને જીવતો મોર ઝણે વર્ષાને વધાવવા પોતાના પીછા પ્રસારી નૃત્ય કરી રહ્યો હતો કુદરતની અનેરી રમણીય સૃષ્ટિમાં विहारવાનો આનંદ અનેરો હોય છે એનો અમને અનુભવ થયો પ્રશ્ન બે ગુર્જરીના ગૃહ ગુંજે કુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો જવાબ કાવ્યની પ્રથમ પંક્તિ ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે થી ગુર્જર ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે કવિની જન્મભૂમિ ગુજરાત છે કવિએ ગુજરાતને સ્વર્ગની સ્વર્ગથી પણ કહ્યું છે ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મનભાવન છે શિયાળામાં સળગતા તાપણા ઠંડીમાં ઉષ્મા આપે છે વસંત ઋતુમાં કોકિલના ટંકાથી સૃષ્ટિ ગાજી ઉઠે છે અષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ સંભળાય છે કુદરતે ગુજરાતને ખેતરો ડુંગરો કોતરો અને નદીઓમાંથી શણગાર્યું છે કુદરત જાણે પાનેતરમાં શોભી રહી છે ગુજરાત અર્થાત વનની માયાનો મમતાડું સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સધિયારો આપે છે આ છે ગોરવંતી ગુજરાત પ્રશ્ન ગુર્જરીના ગૃહ કુંજે કાવ્ય આના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો જવાબ ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યમાં કવિનો વતન પ્રે વતન પ્રેમ પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થયો છે આ કવિનો જન્મ થયો છે અહીં જ તેમનું બાળપણ વીત્યું અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસી આ વતનમાં જ તેમણે ત્રણેય ઋતુનો અનુભવ કર્યો વતનના ખેતરો ડુંગરો કોતરોમાં ઘૂમ્યા નદીઓમાં નાહ્યા કુદરતના પાનેતરમાં આળોટવાનો આનંદ લીધો આ વતનને પોતાના તન ધન અને પુરુષરૂપી પ્રાણ સમર્પિત કર્યા વિશ્વરૂપી વાડીને સફુલિત કરવા કવિએ નસનસથી જીવન રસ સિંચ્યો આ વતનમાં જ આનંદ કિલોલ કર્યો અનેક સુખ દુઃખમાંથી પસાર થયા સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી આમ કવિની દરેક પંક્તિમાં કવિનું વતન પ્રેમ છલકાય છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે બે વાક્યોમાં ઉત્તર લખો કવિનો પ્રારંભ માટેનો પહેલો અનુભવ જવાબ કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહ કુંજે એમનો જન્મ થયો અહીં જ

અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી જવાબ બાળક જન્મે એટલે સૌ પ્રથમ ખોલીને ચારે બાજુ જુએ છે કવિનો વતન કવિનો જન્મ એમની જન્મભૂમિ ગુજરાતમાં થયો અહીં જ એમણે પહેલી પગલી ભરી અહીં જ એમનું શૈશવ વીત્યું કવિ રૂપક અલંકાર દ્વારા યોવનને વાદળી કહે છે જેમ વાદળી વરસે અને અનાજ પાકે એમ કવિનું યૌવન ખીલ્યું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યના કવિનું નામ લખો જવાબ ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યના કવિ સુંદરમ છે પ્રશ્ન બે ગુર્જરીના કુંજે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો જવાબ ગુર્જરીના કુંજે કાવ્યનો સાહિત્ય પ્રકાર ગીત છે પ્રશ્ન ત્રણ સુંદરમ કોનું ઉપનામ છે જવાબ સુંદરમ કવિ ત્રિભુવનદાસ પરશોત્તમદાસ લુહારનું લોહારનું ઉપનામ છે પ્રશ્ન ચાર ગુર્જરીના ગૃહ કુંજે કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે જવાબ કુંજે કાવ્ય કાવ્ય કવિના સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે પ્રશ્ન પાંચ ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યના કવિને કેવો અનુભવ નથી થયો જવાબ ગુર્જરીના કુંજે કાવ્યના કવિને ભર ઉનાળે તાત્યા સગડીએ નો અનુભવ નથી થયો પ્રશ્ન આંખ અમારી ખુલી અહી પહેલી કવિ કહીને કવિ શું કહેવા માંગે છે જવાબ આંખ અમારી ખુલી પહેલી કવિને કહીને કવિ કહેવા માંગે છે કે તેમનો અહીં જ ગુજરાતમાં જન્મ થયો હતો પ્રશ્ન સાત જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે જવાબ જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ જીવન જગે જગતે ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહમાયામાં માં જોવા મળે છે પ્રશ્ન આઠ જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા જવાબ જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા હતા પ્રશ્ન ગુર્જરીના ગૃહ કુંજેના કવિ સમગ્ર વિશ્વમાં ભમ્યા પણ કોને વિસર્યા નહીં જવાબ ગુર્જરીના ગૃહ કુંજે ના કવિ સમગ્ર વિશ્વમાં ભમ્યા પણ માયા એટલે કે જન્મભૂમિની માયાને વિસર્યા નહીં પ્રશ્ન દસ ગુર્જરીનો ગૃહ એટલે કોનું ગૃહ જવાબ ગુર્જરીનું ગૃહ એટલે જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે ગુજરાતીઓનું ગૃહ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી તેના બે લાઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો અને ધોરણ નવના બધા જ પાઠ છે એ વારા પરથી વારા આ ચેનલ સીડી એજ્યુકેશનની અંદર મુકવામાં આવશે ત્યાર પછી ધોરણ દસના તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો